આપણે શું જાણીએ છીએ કે આપણી જે ભાષા જે છે અવર લેંગ્વેજ ઇઝ બ્યુટિફુલ વિથ ફિલિંગ્સ એન્ડ ઇમોશન ઇમોશન અને ફિલિંગ્સને લઈને આપણે આપણી ભાષા આકર્ષક અટ્રેક્ટિવ બનાવી શકીએ છીએ અને કદાચ લેંગ્વેજની અંદર અંદરથી આપણે સપોઝ ઇફ વી વીલ ઇફ વી વુડ રિમૂવ ફિલિંગ્સ એન્ડ ઇમોશન તો આપણી લેંગ્વેજ કદાચ ઇટ વુડ લુક લાઈક અ ડેડ લેંગ્વેજ તો આજે આપણે જે શબ્દો શીખવા જઈ રહ્યા છીએ એ ફિલિંગ્સ અને ઇમોશન્સ સાથે જોડાયેલા શબ્દો છે કે જે મને ઘણા શબ્દો આપણે નથી જાણતા સો લેટ્સ બિગીન અવર સેશન કેન યુ ધીસ સી ધિસ ઇમોજી યસ જે ઇમોજી જે છે દિસ ઇમોજી રિપ્રેઝેન્ટ કયો ભાવ રિપ્રેઝેન્ટ કરે છે આ ઇમોજી કઈ ફિલિંગ રિપ્રેઝેન્ટ કરે છે કેન યુ ગેસ ધીસ એની ગેસ એબ્સ્યુટલી રાઈટ that ઇઝ હેપી વેરી હેપી સો હેપી હેપી વેરી હેપી સો હેપી આ ત્રણ શબ્દો એવા છે કે યુઝ્યુઅલી બધા જાણતા હોય છે પણ એવા બે શબ્દો છે જે હેપી સો હેપી વેરી હેપી સાથે જોડાયેલા છે એવા શબ્દો છે ડિલાઇટેડ થ્રીડ આઈ એમ ડિલાઇટેડ ટુડે આજે હું ખુશ છું આઈ એમ થ્રીલ્ડ ટુડે હું આજે ખુશ છું આ બે શબ્દોનો ઉપયોગ કરીને બીજા વાક્યો આપણે જાણીએ પહેલું વાક્ય આઈ એમ ડિલાઇટેડ દેટ યુ ઓલ આર લર્નિંગ ઇંગ્લિશ હું ખુશ છું કે તમે બધા ઇંગ્લિશ શીખી રહ્યા છો આઈ એમ થ્રિલ્ડ ટુ સી યુ સૂન તમને જોવા માટે હું આતુર છું ખુશ છું આઈ એમ થ્રિલ્ડ ટુ અટેન્ડ યોર બર્થ ડે પાર્ટી जन्मदिवस दिवस बर्थडे पार्टी अटेंड करने हूँ खुश खूबज खुश तुम्हारा बर्थडे पार्टी में नेक्स्ट इमोजी कैन यू गेस फीलिंग इज दिस ऑन दिस इमोजी राइट दैट इज अनहैपी सैड एंड गिल्ट જ્યારે આપણે નારાજ હોઈએ દુઃખી હોઈએ ત્યારે આપણે એવું કહીએ આઈ એમ અન હેપી આઈ એમ સેડ પણ એ સિવાય એક શબ્દ છે ડિજેક્ટેડ એટલે નારાજ હોવું દુઃખી હોવું આઈ ફેલ ડિજેક્ટેડ ફોર માય પુઅર રિઝલ્ટ આપણું રિઝલ્ટ કદાચ ખરાબ આવ્યું હોય એને લઈને આપણે દુઃખી હોઈએ તો આપણે આવું વાક્ય બનાવીએ આઈ ફેલ ડિજેક્ટેડ ફોર માય પુઅર રિઝલ્ટ एवज रीते प्लेयर्स फील डिजेक्टेड आफ्टर लूजिंग द मैच मैच हार गया पी प्लेयर्स जो था दुखी था डिजेक्टेड जे नवा त्रो शब्द आप शीख्या नंबर डिलाइटेड थ्रिल्ड एंड डिजेक्टेड नेक्स्ट इमोजी कैन यू गेस व्हिच फीलिंग इज दिस फीलिंग चाहिए इमोजी पर एब्सोल्युटली राइट

એનું ઉદાહરણ લઈએ ટીચર વોઝ ફ્યુરિયસ એટ ધ સ્ટુડન્ટ્સ ફોર ધેર મિસબિહેવિયર અયોગ્ય વર્તન લઈને ટીચર વિદ્યાર્થીઓ પર ગુસ્સે હતા આઈ એમ ફ્યુરિયસ ઓન માય ફ્રેન્ડ ટુડે મારા મિત્રો પર આજે ગુસ્સે છું ને કોઈ અયોગ્ય વર્તન કર્યું હોય આઈ એમ ફ્યુરિયસ એટ માય પેરેન્ટ્સ ટુડે ઓકે મારા માતા પિતાએ એવું કદાચ વર્તન કર્યું હોય બધા કોઈની વચ્ચે તમને ઇન્સલ્ટ કર્યું હોય તમને ગુસ્સો આવે સો યુ વુડ સે ફ્યુરિયસ ઓકે કદાચ કોઈ ગુસ્સે હોય એને લઈને કોઈ ઝગડતું હોય દે લુક્સ ફ્યુરિયસ ટુડે આજે ગુસ્સામાં હોય એવું લાગે છે લુક્સ ફ્યુરિયસ ટુડે આજે ગુસ્સામાં હોય એવું લાગે છે શી લુક્સ ફ્યુરિયસ ટુડે તેણી આજે ગુસ્સામાં હોય તેવું લાગે છે ઓકે લેટ સી નેક્સ્ટ ઇમોજી કેન યુ ગેસ વિચ ફીલિંગ ઇઝ દિસ ઓન ધિસ ઇમોજી યસ

આશ્ચર્ય થયું આઈ એમ અમેઝડ એટ હિઝ પરફોર્મન્સ ધ સ્ટુડન્ટ્સ વર અમેઝડ આફ્ટર વોચિંગ ધ મ્યુઝિયમ મ્યુઝિયમ જોયા પછી બધા વિદ્યાર્થીઓ આશ્ચર્ય થઈ ગયા આઈ એમ અમેઝડ બાય યોર ડેરિંગ તમે જે ડેરિંગ કર્યું જે ન કરવાનું હોય એવું કાર્ય જે કર્યું એને લઈને આઈ એમ અમેઝડ ઓકે next emoji oh, you can read the spelling it's f-e-a-r can you pronounce this yes this is fear shocked fear Bye. to anamata shabdashe horrified okay let's make sentence students got horrified in the scary house scary house તમને ડરાવવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે અને યુ ટેક અ ટિકિટ એન્ડ યુ ગેટ ઇન ટુ ધીસ કેરી હાઉસ એન્ડ યુ વિઝ એન્ડ યુ ફ્રોમ વન ફ્રોમ એન્ટર યુ ટેક એક્ઝિટ એન્ડ ઇન બિટવીન તમને ડરાવવામાં આવે છે આઈ વોઝ હોરીફાઈડ ટુ સી ધ એક્સિડન્ટ યસ્ટરડે ગઈકાલે એવો ભયાનક એક્સિડન્ટ મેં જોયો જેને લઈને હું ખૂબ જ ડરી ગયો ઓકે નેક્સ્ટ કેન યુ ગેસ ધીસ સાઇન રિપ્રેઝેન્ટ વિચ ફીલિંગ યસ ફીલ બેડ ફીલિંગ શાય ફીલિંગ ગિલ્ટી શરમાઈ જવું ઓકે શરમાઈ જવાનું ક્યારે હો જ્યારે આપણે એવી સિચ્યુએશનમાં હોઈએ કે જે આપણે જેની અંદર આપણને કોન્ફિડન્ટ ના હોય આપણને ક્લેરિટી ના હોય ત્યાં આપણે શરમાઈ જઈએ છીએ તો એના માટેના વાક્યો આઈ ફેલ્ટ અશેમ્ડ ઓફ માય પુઅર પરફોર્મન્સ એક્સપેક્ટેશન કરતા અયોગ્ય તમારું પર્ફોમન્સ હતું એને લઈને યુ આર યુ ફેલ્ટ યુ ટેલ મી વોટ કેન યુ સી ઇન ધીસ પિક્ચર યસ યુ નો વન ઓલ્ડ મેન એક ઓલ્ડ મેન છે કે જેના એના હાથમાં કઈક છે આઈ થિંક દિટ ઇઝ ટોફી એન્ડ સ્ટુડન્ટ્સ આર ટ્રાઈંગ ટુ ગેટ ઇટ બાળકો એને મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બાળકો શું છે ટ્રોફી મેળવવા માટે વેરી ઇન્ટરેસ્ટેડ વેઇટિંગ ફોર સમથિંગ ઇગર યસ આતુર છે આઈ એમ ઈગર ટુ લર્ન ન્યૂ વર્ડ્સ હું નવા શબ્દો શીખવા માટે આજે આતુર છું આઈ મીગર ટુ સ્પીક ઇંગ્લિશ ઇંગ્લિશ બોલવા માટે હું આતુર છું આઈ મીગર ટુ ગેટ માય રિઝલ્ટ મારું રિઝલ્ટ આવવાનું છે મારા પરિણામ મેળવવા માટે હું આતુર છું ઓકે નેક્સ્ટ ઇમોજી કેન યુ ગેસ ધ ફિલિંગ

hopeful એન્ડ પોઝિટિવ એનો ઉપયોગ કરીને આપણે કેટલાક વાક્યો બનાવીએ આઈ એમ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ માય પર્ફોમન્સ મારા પર્ફોમન્સને લઈને મને ઘણી આશા છે હકારાત્મક આશા છે આઈ એમ હોપફુલ દેટ હી વિલ રિકવર મને આશા છે કે એ સાજો થઈ જશે એ જલ્દી સાજો થઈ જશે આઈ એમ પોઝિટિવ ફોર એવરી આસ્પેક્ટ ઓફ માય લાઈફ જીવનના દરેક પડાવો માટે હું હકારાત્મક છું ઓકે તો મિત્રો આજે આપણે પોઝિટિવ હકારાત્મક હોપફુલ ઓપ્ટિમિસ્ટિક એ સિવાય આપણે કન્ફ્યુઝ એઝિટેટેડ લેટર ઓન એ પહેલાં આપણે શીખ્યા અશેમ્ડ હોરિફાઈડ ફિયર શોક્ડ અમેઝ્ડ ફ્યુરિયસ ડિજેક્ટેડ

you